राजद प्रमुख लालू प्रसाद यादव ने दिल्ली ना एम्स होस्पिटल माथी रजा मळी छे। लालू ने एम्स माथी रजा मळवाना कारणे राजनीतिक भूकंप आवी गयो छे। लालू सहित केटलीक विपक्षी पार्टीओ ने आरोप लगाव्यो छे कि केन्द्र सरकार ना कहेवा पर जाणी जोईने तेमने डिस्चार्ज करी देवाया छे। त्यारे हाल तो तेमनो इलाज पण पूर्ण थयो नथी। आ वच्चे लालू प्रसाद रांची पहोंच्या। तेओ घासारा गोटाळा केसमां रांचीनी जेलमां सजा भोगवी रह्या छे, ज्यां तेमनी तबियत लथड़वाना कारणे तेमने दिल्ली एम्समां दाखल कराया हता। કાનપુરના ગોવિંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રામલીલા મેદાન પાસે કાર ચાલકે અડધા ડઝન જેટલી વ્યક્તિઓને કચડી નાખ્યા। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ આવી છે। તો ઝાડ નીચે લોકોનું ટોળું ઉભું હતું અને તે દરમિયાન અચાનકથી કાર લોકો પર ચડી જતા બૂમાબૂમ થઈ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। આ ઘટના બાદ આસપાસના લોકો ગાડીની નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે દોડી આવ્યા હતા અને નજીકની હોસ્પિટલમાં આ લોકોને સારવાર માટે ખસેડાયા, જ્યાં ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર છે। આ ગંભીર અકસ્માત બાદ ગુસ્સે થયેલા લોકોએ કાર ચાલકને માર માર્યો હતો। મુંબઈના થાણેથી નજીક ભિવંડીના કાલહેર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। આ વિસ્તારમાં લગ્ન પ્રસંગે ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા હતા અને મોડી રાત સુધી ડીજે ચાલુ હોવાના કારણે કેટલાક સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા અને તે સમયે વેક શખ્સ કુમાર પાટીલ અને પ્રીતમ પાટીલે ડાન્સ કરી રહેલા યુવકોને ડીજે બંધ કરવા માટે જણાવ્યું અને ત્યારે ડીજે તો શાંત પડી ગયું, પરંતુ તેમાંથી હાજર કેટલાક યુવકોએ ડીજે બંધ કરાવવા માટે આવેલા કુમાર પાટીલ અને પ્રીતમ પાટીલ પર હુમલો કર્યો અને બંદૂકની અણીએ તેઓને ઢોર માર માર્યો। આ મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા। આ ઘટનામાં બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને કાલહેરના હોસ્પિટલમાં ભરતી કરાયા છે। ત્યારે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। વાતાણંદની જ્યાં ખાનગી બસ પલટી જતા બે લોકોના મોત થયા છે। ધર્મજના દાંતેલી ગામ પાસે અકસ્માતની આ ઘટના બની અને આ ઘટનામાં 20 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। તો આણંદમાં અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા છે, સાથે સાથે 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ગંભીર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે। ધર્મજના દાંતેજી ગામ પાસેની આ ઘટના છે। કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીએ બનાસકાંઠામાં વિવાદિત નિવેદન આપ્યું છે। એક સભાને સંબોધતા ભાભરના વાયદા બજારની તેઓએ પ્રશંસા કરી અને આ પ્રશંસા કરતા કરતા તેમણે તો એવું જ કહી નાખ્યું કે ચૂંટણીમાં આ વાયદા બજાર મારા ભાવ પણ નક્કી કરી નાખે છે। મારો ભાવ પાડી નતો ચૂંટણી આવે એટલે કે હરીભાઈ ના 10 પૈસા ચાલે। વડોદરાની વાત કરીએ તો વડોદરાની બરોડા હાઈસ્કૂલ બગીખાના ખાતે આજે વાલીઓએ ફી વધારા મુદ્દે ભારે હોબાળો કર્યો હતો। શાળા સંચાલકો દ્વારા અચાનક ફીમાં વધારો કરી દેવામાં આવતા ગુસ્સે ભરાયા હતા વાલીઓ અને સાથે સાથે 3 દિવસમાં જ ફી ભરી દેવાનું જણાવતા વાલીઓ આક્રોશ સાથે ભડક્યા હતા। શાળામાં આજે પ્રાથમિક અને માધ્યમિક વિભાગના રિપોર્ટ કાર્ડ આપવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન શાળા સંચાલકો દ્વારા વાલીઓને ફી વધારાની જાણ કરવામાં આવી અને આ વધારાની ફી માત્ર 3 દિવસમાં જ ભરી દેવા સૂચના આપવામાં આવી અને જો 3 દિવસમાં ફી નહીં ભરાય તો આગળના વર્ગમાં પ્રવેશ મળશે નહીં તેવી ચીમકી આપવામાં આવતા વાલીઓ ઉશ્કેરાયા હતા। ત્યારે શાળા સંચાલકોની મનમાની સામે વાલીઓએ હોબાળો મચાવી સંચાલકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। માતાની શોધમાં એક પુત્રી સ્વીડનથી સુરત આવી છે। 33 વર્ષ પહેલા એક માતાએ દીકરીને નારી નિકેતન ગૃહમાં મૂકી હતી। 3 વર્ષની હતી ત્યારે આ દીકરીને સ્વીડનના પરિવારે દત્તક લીધી હતી, જે હવે પરિવારની શોધમાં સુરત આવી પહોંચી। આર્થિક પરિસ્થિતિના કારણે માતાએ તેને નારી નિકેતન ગૃહમાં મૂકી હતી અને ત્યારે માતા અને પરિવારની શોધ માટે હવે આ પુત્રીએ સુરતના કમિશનર સતીશ શર્મા પાસે મદદ માંગી છે। My purpose of coming here is because I'm looking for my biological mother. In March 1988, I was adopted to Sweden by Swedish parents. I got new parents, but all my life in Sweden I've been missing my mother here, and I'm want to see her and meet her.
उनका नाम तो डॉक्यूमेंट्स में सिंधु लिखा है, लेकिन जो फैमिली को हम मिले उन्होंने उनको इंदु बुलाते हैं ऐसे बोला, तो इंदु गोस्वामी नाम है उनका। अगर कोई भी जानता है उनके बारे में, अगर या खुद देख रही है वो, तो हम चाहते हैं कि वो आए और अपनी बेटी से मिले। वो बहुत शिद्दत से आपको ढूंढने की कोशिश कर रही है, तो माता पिता जो भी है अगर उनको मालूम है, और वो जहाँ पे वो काम करती थी उन्होंने देख के ये भी बताया कि वो एग्जैक्टली अपनी माँ की तरह दिखती है, तो ये चेहरा देख के शायद आपको आ जाए कि याद आ जाए कि ऐसी कोई महिला आप जानते हैं। राजकोट क्राइम ब्रांचे आज वधु बे आरोपीओने झड़पी लीधा छे। क्राइम ब्रांचे आ बन्ने आरोपीओनी धरपकड़ अमरेली जिल्लाना राजुला खातेथी करी छे। भावेश उर्फे भूरो अने मुस्ताक उर्फे मुसो नामना आरोपीओए आंगळे कर्मचारीनी रेकी करी तेनी पासेथी सोना तथा लाखोना हीराना थैलानी लूट करी हती। आ कर्मचारी अक्षर आंगळिया पेढीनो कर्मचारी हतो, जेनी पासे लाखोना हीरा हता। त्यारे पोलीसे आरोपीओ पासेथी 26,53,900 मुद्देमाल कब्जे कर्यो छे। आ चोरी की घटना ने 24 एप्रिले एसटी बस स्टेण्ड नजीक अंजाम आपवामां आव्यो हतो। जयरे आंगड़िया ने लूट थी पूरे राज्य में, त्यारे कोई अंदर से टीप आपवा वाला अथवा रेकी जरूर थी, एना रेकी थे पछी ज आ प्रकार बनाव बनता हुए छे। कारण कि अमे जो लीमड़ा चौक सीसीटीवी छे एमां स्पष्ट आवे छे कि आ भाई अंदर एंटर थाय छे बस स्टेण्ड में, अने बाजू में छुपेला बे लोग निकले छे, बे लोग तात्कालिक एना उपर वार करे छे, एक टॉमी मारे छे अने पछी तुरत थैला झूटवीने सीधे भागे छे। રાજકોટમાં થયેલી 40,00,000ની લૂંટનો આરોપી ગોંડલથી ઝડપાયો છે। 13,00,000ના મુદ્દામાલ સાથે બાદશાહ નામના શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ભૂતકાળમાં ગુના કરનારા લોકો પર ક્રાઇમ બ્રાન્ચની વોચ હતી, જેમાં લૂંટની આવી જ મોડસ ઓપરેન્ડી ધરાવતો બાદશાહ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે। તો બાદશાહ જીવ આવતા હતા, તો એના બાદશાહને બી અમે લોકો પકડાયા, એના પાસેથી અભી કરીબ 15 દિવસ પહેલા ગોંડલમાં 40,00,000 રૂપિયાની ધરફોડ થઈ હતી। તો એના હિસ્સામાં 14,00,000 રૂપિયા હતા, એના પાસેથી કુલ 13,17,000 રૂપિયા એના પાસેથી રિકવર કરા કેશ આ ગયા ક્રાઇમના જોઈએ, જો ગોંડલના ક્રાઇમ હતા, ગોંડલના ક્રાઇમના 13,13,17,300 રૂપિયા, મતલબ 13,17,300 રૂપિયા રોકડ એના પાસેથી રિકવર થયા, અને બીજા જો એના પાસે મોબાઈલ ફોન, આ બી એક રીડો ગુનેગાર હતા, જો કે પહેલે ટાર્ગેટ આપણા એવું લાગતા હતા, પછી ધીમે ધીમે જો ડેવલપ થતા ગયા જો લિંક, તો સીસીટીવીના નેટવર્કમાંથી અમે લોકો એકદમ સહી માણસે પહોંચી ગયા। કાલોલના ડેરોલ ગામ પાસે મંદિરમાં ચોરીનો પ્રયાસ કરાયો। ગામમાં ચામુંડા માતાના મંદિરમાંથી ચોર ઝડપાયો છે। ચોર દિવસે ચોરી કરતો હતો અને તે સમયે સ્થાનિકોએ તેને પકડી લીધો। આ કાલોલ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે ચોરને। ત્યારે ચોરને પકડ્યા બાદ ચોરે પોતે અસ્થિર મગજનો હોવાનું નાટક કર્યું। તમામ જે ઘટના રહી છે આ ચોરીની તે સીસીટીવીમાં કેદ થઈ હતી। એક તરફ સરકાર દ્વારા બેંક સહિત તમામ જગ્યાઓ પર આધાર કાર્ડ ફરજિયાત કરી દેવાયા છે, ત્યાં બીજી તરફ અતિ મહત્વપૂર્ણ ગણાતા આ દસ્તાવેજોને જાણે કે કોઈ જ કિંમત ન હોય તેમ અવારનવાર આધાર કાર્ડ કચરાના ઢગલાઓમાંથી મળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। અને આવો જ એક કિસ્સો પોરબંદરના પક્ષી અભયારણ નજીક સામે આવ્યો, જ્યાં એક કચરાના ઢગલામાંથી કેટલાક આધાર કાર્ડ નિરાધાર હાલતમાં મળી આવ્યા। મળી આવેલા આધાર કાર્ડના જથ્થામાંથી અમુક સારી સ્થિતિમાં હતા તો અમુક સળગાવી દેવાયેલી હાલતમાં જોવા મળ્યા। ત્યારે ઘટના અંગે મામલતદારને જાણ કરાતા તેઓએ આ નિરાધાર આધાર કાર્ડ કોના છે અને શા માટે સળગાવ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। અને હવે વાત ગૌરવવંતા ગુજરાતની। વાત ગુજરાતના સ્થાપના દિવસની નીકળી છે તો ગુજરાતના ગુમાનનું પણ ગૌરવ અનુભવીએ। વાત એવા રાજ્યની જેની આન બાન અને શાન શિખર પર છે, વિકાસ તેના લોહીમાં છે અને સંસ્કૃતિ તેનું માન, અભિમાન નથી પણ ગુજરાતનું છે ગુમાન। વેપારથી લઈ વ્યવહાર સાચવવામાં અવ્વલ આપણું ગુજરાત, રાજનીતિથી લઈ રણનીતિમાં માહેર ગુજરાત, સંસ્કૃતિ શૂરવીરો અને સાહિત્યકારોની ભૂમિ એટલે ગુજરાત, નરસિંહ મહેતાથી લઈ મહાત્મા ગાંધી જેવા મહાન ગુજરાતીઓથી શોભતું ગુજરાત, સરદાર અને નહેરુ જેવા મહાનુભાવોની ભૂમિ એટલે ગુજરાત, અઢળક લોકોના પરિશ્રમ અને શહીદીનું પરિણામ એટલે ગુજરાત, હિન્દુસ્તાનનું મોડલ સ્ટેટ એટલે ગુજરાત। ગુમાન કરો, આ છે આપણું ગુજરાત।
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદના લાલ દરવાજા સ્થિત ઇન્દુ ચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમયે તેમની સાથે અમદાવાદના મેયર ગૌતમ શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા. ખાસ કરીને આજે આપણે ગુજરાત સ્થાપના દિવસે જે મહાગુજરાત આંદોલનમાં જેમને જેમને ભૂમિકા ભજવી હતી, ઇન્દુલાલ યાજ્ઞિક, મોરારજી દેસાઈ એવા અનેક મહાપુરુષો એ ભૂમિકા ભજવી હતી અને જે શહીદ થયા તે બધાને યાદ કરવાનો દિવસ છે. હું આજે સ્થાપના દિવસે ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતવાસીઓ અને વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓને શુભકામના પાઠવી છે. ગુજરાત સ્થાપના કાળથી જ હંમેશા રાષ્ટ્રના વિકાસ, રાષ્ટ્રની સંસ્કૃતિ અને ગુજરાતના ગૌરવ માટે પ્રયત્નશીલ રહ્યું છે. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ગુજરાતે સમગ્ર દેશમાં સૌની નજર ખેંચે એ પ્રકારનો વિકાસ હાંસિલ કર્યો હતો અને એ જ ગતિથી આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસને આગળ ધપાવી રહી છે. એક ક્ષણે ગુજરાતના સ્વર્ણિમ ભવિષ્ય માટે હું આપ સૌને હૃદયથી શુભકામનાઓ આપું છું. અને હવે વાત સરકારના જળસંચય અભિયાનની. ભરૂચના અંકલેશ્વરના કોસંબડી ખાતે રાજ્યવ્યાપી જળસંગ્રહ અભિયાનનો પ્રારંભ થયો, જ્યાં સીએમ રૂપાણીએ જળસંગ્રહ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. 30 મે સુધી આ જળસંગ્રહ અભિયાન ચાલનારું છે, જે અંતર્ગત રાજ્યમાં 13,000 તળાવો, ચેકડેમો અને જળાશયોને ઊંડા કરાશે. તો 5,400 કિલોમીટર લંબાઈની નહેરની સફાઈ અને સાથે સાથે મરામત કાર્ય પણ કરાશે. સીએમ વિજય રૂપાણીએ પૂજા અર્ચના અને શ્રમદાન કરી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો, જે બાદ તેમણે જેસીબીમાં સવારી પણ કરી.